नीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च श्री नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो कृष्ण श्रीहरिकृष्णमहाराजनि जय શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા વાર્તા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર દસમું તરંગ છેતાલીસમું સદગુરુ આધારાનંદ સ્વામી ભગવાન શ્રીહરિના અલૌકિક પ્રતાપની અદભુત વાતો કરે છે સભા હરિજન સંત કે કરણ હેત અતિલાય પુર કે હરિજન મિલ કે મંડપ નવીન બનાય સભા હરિજન સંત કે કરણ હેત અતિલાય સંતો હરિભક્તોની વિશાળ સભા કરવા માટે ભુજના બધા ભક્તોએ મળી એક સારો અને નવો મંડપ લાવીને બાંધી આપ્યો જ્યાં સંતો ઉતર્યા હતા ત્યાં પણ અનુપમ મંડપ કર્યો તેમાં કેળના સ્તંભ રોપાવી અદ્ભુત રચના કરી વિવિધ પ્રકારના ફૂલના ગમલા મૂકીને વિચિત્ર રચના કરીને અપાર શોભા બનાવી તેની વચ્ચે સુંદર ફૂલનો હિંડોળો બનાવ્યો હુતાસની દિવસે મંડપમાં આવ્યા હુતાસની એટલે સંસ્કૃત શબ્દ છે આપણી ભાષામાં હોળી પર્વ હોળીનો ઉત્સવ હોળી અને ધૂળેટી આ બંને ઉત્સવ વૈષ્ણવોને માન્ય ઉત્સવ છે કારણ કે હોલિકાના દિવસે પ્રહલાદ જેવા ભગવાનના પરમ પ્યારા ભક્તની પ્રભુએ રક્ષા કરી યાદ રાખવા જેવું છે પ્રહલાદ જેવી શ્રદ્ધા છે ને પ્રહલાદ જેવો વિશ્વાસ છે ને એના માટે થાંભલામાં પણ ભગવાન છે અને નાસ્તિક અને નફટ માણસો છે ને એના માટે ભગવાનમાં પણ થાંભલો છે હિરણ્ય કશીપોએ પ્રહલાદને મારી નાખવા અનેક પ્રયત્ન કર્યા પાણીમાં નાખ્યો સર્પોની વચ્ચે નાખ્યો પર્વત ઉપરથી નીચે ફેંક્યો તેમ છતાં પ્રહલાદ બચી ગયો છેવટે એને અગ્નિમાં બેસાડ્યો પણ કહેવાય છે ને જેને રામ રાખે તેને કોણ ચાખે એટલા માટે હોલિકા પર્વનો બહુ મોટો મહિમા છે આનંદ થાય આપણે ન્યૂજર્સીમાં તો હોળી કરવી હોય તો થાય એવું નથી પણ આ વર્ષે લોયાધામ ફ્લોરિડામાં હોલિકા દહનનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું ચાલુ દિવસ હતો વિકડેઝ હતો તેમ છતાં દોઢસો પોણા બસો જેટલા ભક્તો આવ્યા હતા એમાં પણ આ કોરોનાની કહર ચાલુ થઈ ગઈ હતી બાકી તો પાંચસો જેટલા ભક્તો ભેગા થવાના હતા ત્યાં ખૂબ મોટું ગ્રાઉન્ડ છે મહારાજની ઈચ્છા ત્યાં ઘણા બધા સમયાઓ કરવાની વિશેષ છે હુતાશની એટલે હોલિકાનો ઉત્સવ બીજે દિવસે ધૂલેટીનો ઉત્સવ એટલે આ મહારાજ આ ઉત્સવ કરવા પધાર્યા છે ભુજ પોતાના અંગ ઉપર કેસરિયા વસ્ત્ર ધારણ કર્યા છે મસ્તક ઉપર ફૂલનો વિચિત્ર ખૂબ ધારણ કર્યો છે જેની શોભા કહી શકાતી નથી છાતી ઉપર અપાર ફૂલના હાર પહેર્યા છે વિવિધ પ્રકારના બાજુબંધ ધારણ કર્યા છે નખથી શિખા પર્યંત કેસર ચંદનયુક્ત કેસરયુક્ત ચંદન ચર્ચ્યું છે ગુલાબનો ગુચ્છ હાથમાં હતો બીજા હાથમાં ગુલાબના ફૂલથી બનેલી છડી લીધી હતી પછી અશ્વ ઉપર સવારી કરી અશ્વને પણ સંપૂર્ણપણે ફૂલોથી શણગાર્યો હતો માનો અશ્વ ઘણા ફૂલોનો જ બન્યો હોય આવી શોભા બની હતી મહારાજની મૂર્તિ આખી ફૂલોથી ગરકાવ થઈ હતી ફૂલનો હિંડોળો હતો ફૂલના હાર ધારણ કર્યા હતા ફૂલનો ખૂપ એટલે ફૂલનો જ માથા ઉપર સરસ મજાનો મુગટ ધારણ કર્યો હતો અને ઘોડાને પણ ફૂલથી એવો શણગાર્યો હતો ને મહારાજ ઘોડા ઉપર બેસવા જ પધાર્યા ત્યારે એમ લાગતું હતું કે અશ્વ પણ જાણે આખે આખો ફૂલનો બન્યો હોય ને આવી શોભા બની એક મોટું છત્ર તે પણ ફૂલથી બનાવ્યું હતું લો તે તે વેળાએ શ્રીહરિના મસ્તક ઉપર ધારણ કર્યું હતું શ્રીહરિને બંને પડખે બે પંખા હતા તે પણ ફૂલોથી બનાવ્યા હતા ભીંજણા પવન નાખવા રાખે ને હરિભક્તો ઉમંગથી તેને ઢોળતા હતા આ પ્રમાણે શ્રીહરિ ભુજની બજારે ચાલ્યા હજારો લોકો દર્શન કરવા ત્યાં કિનારે ઊભા હતા છત્રીસ પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા એટલી અદ્ભુત શોભા બની જે વર્ણન કરી શકાતી નથી મને વિધિ એ ભાગ્યમાં બુદ્ધિ જ થોડી આપી છે આધારાનંદ સ્વામી આ બધા મોટા સંતો છે ને ભગવાનની પાસે એટલા દાસ ભાવે વર્તતા હોય સ્વામી કેવું લખે છે વિધાતાએ મને બુદ્ધિ જ થોડી આપી છે એટલે જેવું વર્ણવું જોઈએ ને એવું વર્ણન થઈ શકતું નથી સ્વામીના હૃદયમાં એવી મૂર્તિ દેખાય છે એવી અદભુત બની છે સ્વામીને એમ થાય કે આ મૂર્તિ માટે કેટલું લખું કેટલું લખું લખતા લખતા શબ્દો ખૂટે કલમ ખૂટે સમય ખૂટે ત્યારે સ્વામી એમ લખે મારી બુદ્ધિ ટૂંકી પડે છે વાલા ભક્તો આ તો આ સ્વામી જેવા સંતની વાત છે અને આમ પણ ભગવાનનું વર્ણન કરતા તો વેદો પણ નેતી નેતી યદા દેશો યસ્ય યત્તામ નિરસ્યતી વેદ પણ જેને નેતી એટલે કે જેનો અંત આવે એમ નથી જેનો જેનું તળિયું માપી શકાય એવું નથી પરમાત્મા તો અપાર છે અગાધ છે અનંત છે કીડીના મુખમાં બ્રહ્માંડ કેમ સમાય દ્રષ્ટાંતો જુઓ સ્વામી કેવું સરસ આપે સ્વામીને વંદન કરવાનું મન થાય આપણે બંને હાથ જોડી સ્વામીના ચરણોમાં ખૂબ ભાવથી વંદન કરીએ સ્વામી આપ્યાવો ગ્રંથ આપ્યો ન હોત તો અમને આ બધી લીલા કોણ કહે કીડીના મુખમાં બ્રહ્માંડ કેમ સમાય સમાય દાદા લાડવો આપો તો લાડવો ના સમાય તો આવડું મોટું કેમ સમાય ઘનશે ઉપમા પણ કેવી સરસ આપે છે એમ સ્વામી એમ કહે છે મારી જેવી ટૂંકી બુદ્ધિ અને ભગવાનનો આટલો મોટો યશ કેવી રીતે પૂરો થાય શ્રીહરિના એક એક રોમમાં અનંત બ્રહ્માંડો રહ્યા છે એવી અધિક શોભા શ્રીહરિના સ્વરૂપમાં છે તે બધી શોભાનું જ્યારે વર્ણન થાય ત્યારે તે પૂરું વર્ણવ્યું કહેવાય માનવના દેહમાં રહેલાને જે બુદ્ધિ હોય તે પ્રમાણે શોભાનું વર્ણન કરું છું શ્રીહરિની શોભાનું વર્ણન ચાહે તેટલું વધારે કરીએ તો પણ કેટલીક શોભા તો અમાપ જ રહેવાની જેટલા ઘણા સારા વિદ્વાન કવિ થયા છે તેમણે વનસ્પતિને ભાર કહી છે કદાચ કોઈ કવિ આ બધી વનસ્પતિના પાંદડા ગણી શકે વરસતા વરસાદના બિંદુઓ ગણી શકાય ભૂમિના રચકણનો રચકણોને કોઈ ગણે તે બધા અનંત છે અપાર શોભા છે તેમ શ્રીની શોભા પણ અપાર જ છે લો કદાચ સ્વામી કહે આ બધું શક્ય છે પરંતુ ભગવાનના મહિમાને યશને વર્ણવો સંપૂર્ણપણે એ શક્ય નથી હું જેટલું વર્ણન કરું છું અને શ્રીહરીના જે ચરિત્ર લખું છું તેને બુદ્ધિમાન સહોરી ભક્તો માપજો તો ખરા ભુજનગરના જેટલા રાજમાર્ગો જેટલી દુકાનો એ બધાને નગરવાસીઓએ ઘણા જ હેતથી શણગાર્યા હતા તેમાં સારા સુગંધી ફૂલોથી બજારને વિવિધ રીતે શણગારી હતી કારણ કે આ અવસર સર્વોત્તમ હતો આવો અવસર ફળીને મળે તેમ ન હતો બીજા અવસર તો વારંવાર આવી શકે છે પણ પ્રકટ શ્રીહરિના પ્રકટ શ્રીહરિ ભૂમિ ઉપર ન હોય માટે આ સમય દુર્લભમાં પણ અત્યંત દુર્લભ છે મહારાજ આ પૃથ્વી પર પધાર્યા હોય આવો સાનુકૂળ સમય ક્યારે મળે આ વારનો જે અવતાર રેવો ન થાય વારંવાર રે એ નથી આવ્યા ને આવું ક્યાંથી રે સહું જન જાણ જો રે સહુ જન જાણ જો માથી રે એ આવો અવસર હવે ફરી નહીં આવે આવ આવો મનુષ્યનો દેહ ગુણાતાનંદ સ્વામી કેવું સરસ કહે કેવું સરસ સ્વામી કહે કરોડો રૂપિયા દેતા આ મનુષ્યનો દેહ ન મળે કરોડો રૂપિયા ખર્ચતા આવા સારા સાધુનો યોગ ન મળે અને કરોડો રૂપિયા આપતા પણ આવી વાતો ન મળે આપણને બધું મળ્યું માણસનો દેહ મળ્યો સાથે સાથે આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા આવા સારા સંતો મળ્યા હવે બાકી શું રહ્યું ભૂખ્યાને ભોજન મળી ગયું હવે બાકી શું રહ્યું ખાવાનું બસ આ અવસરે ભગવાનની ભક્તિ કરીને મોક્ષ ન કરીએ જગતમાં દેશી ભાષામાં કહેવત છે ડુંગરા ઉપર મધ લેવા જતો હતો દાદા કોઈ કેમ કે મધ તો ઉપર જ હોય ને પર્વત ચડવાનો ઝાડ શોધવાનું ઝાડુ પર મધ શોધવાનું અને એ મધ ઉતારવાનું કેવું કપરું કામ હતું આમ મધ શોધવા જતો હોય ને આકડે મધ મળે તો આપણે શું થયું દાદા અમારા બે દાદા તો ફાવી ગયા હા એમનો બેડરૂમ કે મહારાજનું બેડરૂમ સરખું છે બધું આંખમાં રે ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખો ધન્ય મારો જીવન કૃપાએ નિલેખો ધન્ય મારો જીવન કૃપાએ નિલેખો તમારા ને મારા શ્વાસ તમારો ને મારો સમય તમારીને મારી શક્તિ જેટલી ઠાકોરજી માટે વપરાણીને એટલું જ ખરું બાકી તો બધું આવો અવસર ફરી ક્યારે આવશે આ સમય ગયો પછી આવવાનો નથી કહેવાય છે ને ફેંકેલું તીર બોલેલો બોલ અને વીતેલો સમય ક્યારે પાછો નથી આવતો એટલે કહેવાય છે એટલે કહેવાય છે નાણું પાછું મળશે ટાણું પાછું નહીં મળે એટલે વાળા ભક્તો આ ભક્તિ ચાલે છે ને એકસો આઠ ભક્ત ચિંતામણી ગ્રંથના પાઠ કરી પુરુષ્ચરણ થયું વંદન કર્યા બધા ભક્તોને જેણે જેણે પાઠ કર્યા સાત દિવસની અખંડ ધૂન અમેરિકામાં થાય કલ્પનાતીત ભજન કર્યું ભક્તોએ અને એમાં પણ ભક્તોનો ઉત્સાહ ચડતો ને ચડતો છે દરિયામાં તો ભરતી આવે ને થોડા દિવસ માટે પણ લોયાધામ પરિવારના ભક્તોની ભરતી હજી ચડતી ને ચડતી જ છે વંદુ એક બહેનો ભક્તોએ નક્કી કર્યું પુરુષો તો બહુ ટાઢા હતા આપણે હા પાડી બહેનોનો ઉત્સાહ વધ્યો ઓસ્ટ્રેલિયાના યુકેના ઇન્ડિયાના બહેનો ભળ્યા બે પુરુષ ચરણ થયા આજે મેસેજ ત્રણ પુરુષ ચરણ બહેનો પૂરા કરશે એક વીકમાં સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેન્ય પ્રવિશતિ હૃદય શ્રી હરે ભગવાનની ભક્તિ છે ને એના જેવું આ જગતમાં બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી બીજા બધા સાધન છે ને ચોક્કસ સારા છે શ્રેષ્ઠ છે પણ કળિયુગમાં કરવા કઠણ છે આજે જ્ઞાનની વાત કેટલું જ્ઞાન છે આપણને વૈરાગ્યની તો વાત જ નથી છાટો નથી તમે બધા જાણો છો વૈરાગ્યને તો વિજા જ મેળા નથી ધર્મ નિયમમાં તો ઢીલું ખબર છે ને તમને ધર્મ નિયમમાં ને કપાળમાં ટીલું પછી શું થાય એક જ આપણી પાસે માર્ગ છે ભક્તિ ભગવાનનું સ્મરણ કરીએ ભગવાનની સેવા કરીએ ભગવાનની ભક્તિ કરીએ ભગવાન ભગવાનના સંત એના વચનમાં રહીએ બસ એને વિશે સદભાવ રાખીએ એટલે આ સમય મેળ્યો છે આ સમયનો સદુપયોગ કરી લઈએ સંભવ છે કે ક્યારેક આખા બ્રહ્માંડમાં જેટલું ધન છે તે બધું મળે પણ ભગવાન શ્રીહરિના યોગ વિનાનું તે બધું ધન વ્યર્થ ગણાય આ ભૂમિ ઉપર જેટલી સારી વસ્તુ છે તે બધી મળી જાય પણ ભગવાનના કામમાં ન આવે તો તે બધું વ્યર્થ કહેવાય સ્થાનિક હરિભક્તોની આવી સમજણ હતી કોઈને કોરોના થયો હોય દાદા હાઈ ઓક્સિજન ઉપર રાખ્યો હોય આઈસીયુમાં હોય એની પાસે કોઈ જાય ને એમ કે ભાઈ ચિંતા કર નહીં હું તને પાંચ મિલિયન ડોલર ડોનેશનમાં આપી દી ચિંતા ના કરતો એની ચિંતા બંધ થાય બોલો તો ખરા ખોખારો ખાઈને કયો તો ખબર પડે કેમ કે માણસને ખબર છે શ્વાસ જ નથી તો આ દુનિયાની કોઈ વસ્તુ કામની નથી એમ ભગવાન શ્રીહરિ નથી ને તો આ જગતની આખી બ્રહ્માંડની સંપત્તિ મળે ને તો પણ કોઈ કામની નથી બીજું એક જ્યાં સુધી આવી સમજણ ના આવી હોય ત્યાં સુધી હરિભક્તપણામાં કસર કહેવાય હરિભક્તો શ્રીહરિની સેવા કરવાના મનોરથ રાત દિવસ કરતા મનમાં જે સંકલ્પો થતા તે પ્રમાણે તરત જ તે ભક્તો કરતા બધાને ઉત્સાહ હતો અમે સેવા કરીએ અમે જાજી ભક્તિ કરીએ અદભુત વાત આવે છે હરિજન બિન એક પલ ન રહાવા હરી સેવ બિન એક પલ ન રહાવા હરિભક્ત માત્રનો સ્વભાવ એવો હોય ભગવાનની સેવા વિના એક પળ માત્ર પણ રહેવાય નહીં એને સેવા મળે ને એને આનંદ થાય સેવાને સતત ઝંખતો હોય એમેવા મળે કે ના મળે મારે સેવા તમારે કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે સેવા તમારે કરવી છે સેવા ને ભક્તિ બંને એક જ છે સંસ્કૃતમાં બંનેના અર્થ એક જ થાય એટલા માટે વૈષ્ણવો સવારે પૂજા કરીએ એને પૂજાની લોકો સેવા કે સવારે ભગવાનની સેવા કરીએ છીએ અમે પૂજા ગણો સેવા ગણો ભક્તિ ગણો એક જ અર્થ થાય સંસ્કૃત પ્રમાણે જો ભગવાનની સેવા વિનાનો એક ફળ જેટલો સમય પણ જાય તો ભક્તના અંતરમાં અત્યંત બળતરા થાય ભગવાનની સેવા ન થઈ તે નિમિત્તે જો સંતાપ ન થાય તો તેટલો સમય વ્યર્થ ખોયો છે સુખ માત્ર જેટલું છે તેને ભગવાનથી અધિક સમજવું નહીં ભગવાનનું સુખ એક જ સાચું સુખ એ સિવાયનું બધું સુખ છે ને એના કામમાં આવે તો સુખ બાકી બધું દુઃખ સાંભળો સાંભળો કેટલી અદભુત વાત આના વિશે તેમ થાય કેટલું બોલવું કેટલું બોલવું સ્વામીએ કહ્યું ને આપણી બુદ્ધિ ટૂંકી પડે આપણા શબ્દો ઓછા પડે આ તો ભગવાન કૃપા કરે એનાથી બોલાય ભગવાન કૃપા કરે એનાથી જ સમજાય આ વાત બોલવાનો વિષય નથી સાંભળવાનો વિષય નથી આ તો કૃપાનો વિષય છે કૃપાનો કોઈ બહુ સરસ ગઝલ લખી છે એનો ભાવ એવો છે કે તમારી તમારી કૃપાથી દર્શન થાય થાય ને ને ભક્તિ વાત તો સાચી છે ભગવાનની કૃપા વિના શું શક્ય છે ભક્ત જે કંઈ દેખે કે સાંભળે તેને ભગવાનથી અધિક ન સમજે અને તેને સ્વપ્નમાં પણ યાદ હોય તે બાબતને ભૂલી જવાય નહીં આ વાત એટલી પાક્કી કરી હોય સ્વપ્નમાં હોય ને તો પણ એના મનમાં એ જ હોય ભગવાનથી અધિક કોઈ વસ્તુ છે આપણે બધા આ એકડો ઘૂંટી લઈએ ભગવાનથી અધિક દુનિયાની કોઈ વસ્તુ છે નહીં એકાંતિક નો અર્થ જ થાય એક એટલે એક માત્ર ભગવાન અંતિક એટલે લક્ષ્ય છે જેનું તેને એકાંતિક કહેવાય આપણે બધા બેકાંતિક છીએ ઘણી વાર કથામાં કહું છું ને હોકાયંત્રની સોય ઓલવેઝ નોર્થ ફેસિંગ હોય એમ ભગવાનનો ભક્ત હોકા યંત્રની સોય જેવો હોય ગમે ત્યાંને લઈ જાઓ એની નજર ભગવાન તરફ હોય ઘડિયાળના લોલક જેવો ન હોય ડોલક ડોલક થયા કરે ઘડીક આમ ઘડીક આમ ઘડીક આમ ઘડીક આમ કાચીડો રંગ બદલે એના કરતા પણ માણસ જાજા રંગ બદલે છે આવું જો સતત દ્રઢ રહે તો તેને યથાર્થ હરિ જ્ઞાન કહેવાય એને પાક્કું ભગવાનનું જ્ઞાન કહેવાય પરમ પૂજ્ય નારાયણ મામાશ્રી બહુ સરસ વાત કરે કે ભગવાનનું પાક્કું જ્ઞાન છે ને એ ત્રણેય અવસ્થામાં એક સરખું હોય જાગ્રતમાં પણ એવું હોય એને સ્વપ્ન આવે ને તો પણ સ્વપ્ન પણ એવા જ આવે પછી ગાઢ સુસુપ્તિમાં હોય ને તો પણ એ જ્ઞાન તો એવું જ રહે તમને પૈસાનું જ્ઞાન જોરદાર થઈ ગયું છે સ્વપ્નમાં તમે ક્યારેક એવું જોયું કે ડોલરને તમે લાત મારી દીધી સ્વપ્ન આવે તો ડોલર તો ઉપાડી જ લો કેવું પાક્કું નોલેજ છે વ્હાઈટમાં મળે કે બ્લેકમાં મળે ધોળા મળે કાળા ગમે તે પણ ડોલર જોઈએ શું જોઈએ પાક્કું થઈ ગયું જ્ઞાન કારણ શરીર સુધી પહોંચી ગયું છે બસ જેમાં સુખ નથી એમાં માની લીધું છે ખોટું છે છતાં હા પડી ગઈ છે અને સાચું છે એમાં હા પડતી નથી આટલું જ અજ્ઞાન છે આ અજ્ઞાન સમજી લઈએ તો વાત પૂરી થઈ ગઈ મામાશ્રી કેવી સરસ વાત કરે પાકું જ્ઞાન છે ને ત્રણેય અવસ્થામાં એક સરખું હોય દુર્ભાગ્યવશ કદાચ ચિત્તભ્રમ થઈ જાય શરીરની સ્થિતિ એક સમાન ન રહે શરીરમાં કદાચ અનેક રોગ આવી જાય તો પણ ભગવાનના સ્વરૂપની સમજણમાં કાંઈ ફેર ન પડે આવું ઊંડું જ્ઞાન ઉતરી ગયું હોય તે જ્ઞાન નાશ પામે નહીં આ શરીર તો પ્રારબ્ધ કર્મને આધીન છે કોઈ એક સરખો નિર્ધાર રહેતો નથી સત્સંગનો યોગ ક્યારેક રહે ક્યારેક ન રહે પણ ભગવાનની ટેક નિશ્ચય તજીદે નહીં ધર્મે ધર્મવંશે સહિત શ્રીહરિને પોતાના જીવમાં જોડી દેવા હરિભક્તો અને સંતોના ચોક્કસ પાક્કા દાસ થઈને રહેવું લો એ દાસ તમારા હે દાસનો મુને રાખો નાથ હજો રાખો નાથ હજો પ્રેમાનંદની વીનતી સાંભળજો શ્યામ જરો એવર વર છું પ્રેમાનંદ સ્વામીએ પ્રાર્થના કરી પ્રભુ તમારા દાસનો પણ દાસ કરીને સદા પાસ રાખજો બસ રાખજો સંતો હરિભક્તો ક્યારેક વગર વાંકે અપમાન કરે તો સંભવ છે ધીરજ ન રહે ધ્યાન રાખો સાંભળવા જેવી વાત આવી ક્યારેક વગર વાંકે અપમાન કરે વઢે ત્યારે ધીરજ ન રહે છતાં સમજો હરિભક્તે તે વખતે ધીરજ રાખવી આપણને તો વાંક હોય અને વધ્યા હોય તો એ વાયડું પડે બોલો દાદા સત્સંગની તો વાત જ ક્યાં ગતા ગમત નથી વાંક ન હોય છતાં વધે તમને ખબર છે સત્સંગની કેટલી બધી એવી વાતો છે મૂળજી બ્રહ્મચારીનો વાંક હતો નહીં મહારાજે વિમુખ કર્યા છ મહિના કાઢી મૂક્યા કેવી કસોટી કરી અને મૂળજી બ્રહ્મચારીનું અડધું શરીર થઈ ગયું લોહી પડી ગયું શરીરનું આવી આકરી કસોટી મહારાજે કરી વિમુખ કર્યા પણ પણ મનમાં એને સંકલ્પ ન ન થયો મહારાજનો અભાવ આવ્યો પછી શ્રીજી મહારાજે સેવામાં રાખ્યા રાખ્યા તે કેવા રાખ્યા પડછાયાની જેમ રાખ્યા ને શુદ્ધ સત્સંગ રાખવામાં તો અનેક વિઘ્ન આવવાના તેથી બાળ બુદ્ધિથી સત્સંગ ટકે નહીં ભગવાનના મોટા સંતો ભક્તો આવી વાતો કહેતા આ સત્સંગ વૃક્ષ અને ચિંતામણી કરતાં પણ મૂલ્યવાન છે કદાચ કલ્પતરું અને ચિંતામણી મળી જાય તેનાથી જીવને મોક્ષ નથી મળવાનો અદ્ભુત વાતો છે જન્મ મરણથી છૂટવાનો નથી સ્થાવર અને જંગમ સૃષ્ટિના જે બીજ છે તે જ ચારખાણ કહેવાય છે દરેક જીવમાં તે બીજ અવ્યક્ત રીતે પડ્યા જ છે તેનો કોઈ પાર નથી દિવ્ય દ્રષ્ટિવાળા સંતો છે તે જીવમાં રહેલા બીજને દેખે છે જે બીજને જેવો યોગ મળે ને તે પ્રમાણે બીજ તરત જ જીવને તેવું શરીર ધારણ કરાવે છે ભગવાન અને સંતો સિવાયના બીજા કોઈ તે બીજને દેખતા નથી અને સતત જ્ઞાનયજ્ઞ કર્યા સિવાય તે બીજ બળતા નથી બીજ એટલે ઈચ્છા ઈચ્છા એટલે વાસના જ્યાં વાસના રહે છે જેની જ્યાં વાસના હોય તેને ત્યાં જવું જ પડે છે વાસના બે પ્રકારની અશુભ અને શુભ બંને પ્રકારની વાસના બંધન કરનારી છે લોઢાની સાકળ હોય કે સોનાની સાકળ હોય બાંધો તો બંધાઈ જાય ને મારો તો વાગે અશુભ વાસના તો છોડવાની છે શુભ વાસના પણ છે ઝાઝા મંદિરો કરી દઉં જા માણસોને સત્સંગ કરાવી દઉં આપણા નંદ સંતોના ગ્રંથોમાં લખાયેલી વાત મંદિરના દરવાજા સોનાના કરવાની ઈચ્છા હતી ને આ તો કેટલી સારી વાસના કહેવાય ને પીપલાણાના નરસિંહભાઈ દવે રાધારમણ દેવનો હાર પહેરવાની ઈચ્છા હતી ને તોય દેહ ન પડ્યો મોટા મોટા સંતોને દરવાજા કરવાની ઈચ્છા હતી ને તો પણ દેહ ન પડ્યો માટેવાલા ભક્તો બસ કરતા મહારાજ છે એની જેટલી ઈચ્છા હશે એટલું કરાવે આજ ના દેવ સે પ્રભુ આજ ના દેવ સે પ્રભુ મારી એક જ પ્રાર્થના તારું કરતા પણ મનાય તુહી અખંડ થાય તારું કરતા પણ અખંડ થાય કોઈ પણ કાર્ય આપણે કર્યું હોય બે જણા વીસ જણા પચીસ જણા વખાણ કરે આટલું મનમાં થઈ જાય ને નહીં નહીં આ તો મહારાજની કૃપાથી થયું કરતા એ છે એને કરાવ્યું ત્યારે થયું શ્વાસ એના આપેલા શક્તિ એની આપેલી બુદ્ધિ એની આપેલી હું કેવી રીતે અભિમાન કરી શકું તારું મનાય તુહી અખંડ થાય બસ વાલા ભક્તો આટલું જ સમજવા જેવું છે આટલું જ વચનામૃત માં મહારાજ એમ કહે ભગવાનને કરતા હરતા જાણવા તે જ જીવનું પરમ કલ્યાણ છે બોલવું સહેલું છે સમજવું અતિ અઘરું છે અતિ અઘરું અને એમાં પણ સમય પર સમજવું ને આપણે કોઈ કામ કર્યું હોય અને એ સમયમાં બે વખાણ કરનારા મળી જાય એ સમયમાં સમજવું ને અથવા આપણે કોઈ સફળ કામ કર્યું હોય અને એકાદ જણો વખાણ ન કરે અઘરું છે આ સાચી સમજણ આટલી જ છે બસ માટે બધી વાસના મૂકી બધી ઈચ્છા પડતી મેલી ઠાકોરજીને જે કરાવવું છે એ કરવું છે એને રાજી કરવા કરવું છે પુરુષાર્થ અપાર કરો આસક્તિ છોડીને બસ જ્ઞાન યજ્ઞ કરે ત્યારે આ બીજ બળે છે શ્રીહરિએ જે જે ચરિત્ર કર્યા તેને રાત દિવસ સાંભળવા સંભવ છે શ્રીહરિના ચરિત્ર ક્યારેક સામાન્ય મનુષ્ય કરતા પણ મામૂલી હોય આવા દેખાય તો પણ સાંભળવા કારણ કે શ્રીહરિના ચરિત્ર તો બ્રહ્મ અગ્નિ છે તેનાથી ચાહે તેવા છુપા વાસનાના બીજ હોય તે પણ બળી જાય છે ભગવાનના ચરિત્રોથી બળી જાય છે એટલે તો આપણે રોજ સાંજે રોજ સવારે સવારે જાગીને સાંજે સૂતા વખતે દરરોજ આ કથા સાંભળીએ છીએ ઘણા બધા ભક્તો અત્યારે નવરા છે માફ કરજો હાવ નવરા છે હમણાં હમણાં ઘણા બધા ભક્તો સાથે મારે વાત થઈ હું પૂછું ભગત કથા સાંભળો છો સ્વામી સાંજની રોજ સાંભળવાનું ચાલુ કરી દીધી સવારની એ નથી સંભળાતી વાલા ભક્તો તમે ફ્રી છો એકદમ ઘરમાં બેઠા છો સવારની કથા નથી સંભળાતી કદાચ ચાલો તમે વહેલા ન જાગતા હોય લાઈવમાં ન સાંભળો તો પછી સાંભળી લો આગ્રહ રાખો આપણા સંતો કેટલી સરસ પૂજ્ય નીલકંઠ સ્વામી કેવી સરસ કથા કરે છે એકાદ દિવસ હું ન સાંભળું મને દુઃખ થઈ જાય કે આજે રહી ગઈ કંઈ કામ આવી ગયું હોય તો વાલા ભક્તો નિયમ રાખો સવારે સાંજે સંતો જે કથા કરે છે ને આપણા આત્માનું ભાથું છે ભાથું ચરિત્ર છે એ તો આપણા વાસનાના બીજને બાળનારા છે તે ચરિત્ર વિના ચાહે તેવા મોટા અગ્નિ હોય તો પણ કરોડો કલ્પે વાસનાના બીજ બળે નહીં ચાર ખાંડના વાસનાત્મક બીજનો એવો સ્વભાવ છે તેનો જીવમાં ક્યાંય ડાગ પડતો નથી જ્યારે આપણો આ સત્સંગ છે તે શ્રીહરિનો શ્રીહરિનો દેહ છે એટલે કે મૂર્તિ છે એટલે શ્રીહરિ ક્યારેય સત્સંગરૂપ દેહનો ત્યાગ કરતા નથી શ્રીહરિ વ્યક્ત પ્રગટ હોય કે અવ્યક્ત એટલે અપ્રગટ હોય એમ બે અનુપમ સ્વરૂપ રાખે છે એટલે મહારાજનું એક વ્યક્ત સ્વરૂપ એક અવ્યક્ત સ્વરૂપ બે સ્વરૂપ છે તેમાં લેસ માત્ર પણ માયક ભાવ નથી કાયમને માટે એક સરખું તે દિવ્ય સ્વરૂપ છે ભગવાનના અમાયિક સ્વરૂપના યોગથી અનેક જીવ અમાયિક દિવ્ય થઈ જાય છે એવું અનેક પ્રસંગમાં દેખાય છે શ્રીહરિ સત્સંગ સંતો હરિભક્તો શ્રીની પ્રતિમા તેનું ધામ તેના ચરિત્ર તેના વચન શ્રીના તીર્થસ્થાન વૃક્ષ પશુ પથ્થર પક્ષી ગરુડ વગેરે એ બધાને અમાયિક સમજવા એટલે કે ભગવાનના યોગમાં આવેલા પશુ પંખી પથ્થર વૃક્ષ બધું દિવ્ય છે વસ્ત્ર ઘરેણા કેસરયુક્ત ચંદન પુષ્પ ભોજન પાન પત્ર ફળ કંદ મૂળ બીજું તો એવી અનેક વસ્તુઓ જેનો લગતા પાર ના આવે જે જે શુભ અને સારરૂપ વસ્તુઓ છે તે બધી શ્રીહરિના સંબંધથી અમાયિક એટલે કે દિવ્ય બની જાય છે આમ જાણવું શુભ શાસ્ત્રોમાં એટલે કે સતશાસ્ત્રોમાં ઠેક ઠેકાણે આ વચન લખ્યા છે અને તેને કોઈ સત અસત્ય કહે તેને કોઈ ખોટા કહે તો ગમે તેવો હરિભક્ત છે તો પણ એને નાસ્તિક જાણવો ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમ શ્રીહરિનો અલૌકિક પ્રતાપ અને ભક્તોની ભાવના કહી એ નામે છેતાલીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજ વાસુદેવમ હરે કામદં કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે